પાકમાં ગાબડું પડ્યું અને કડીના એક ગામના ખેતરો થઈ ગયા તરબોળ. એરંડા અને અજમા સહિતના ઉભા પાકમાં પાણી ભરી વળ્યા. મહેસાણાના વાધરોડા ગામના ખેતરોમાં ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા. કડીના વાધરોડા ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. આસપાસના 30 વીઘા ઉપરાંત જમીનોમાં ઉભા એરંડા અજમા સહિતના પાકોમાં પાણી ફરી વળ્યા. કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોએ જાતે પ્લાસ્ટિકની થેલીઓ મૂકી ગાબડું પૂરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કેનાલના ધસમસતા પાણી સામે ખેડૂતોનો આ પ્રયાસ ટૂંકો પડ્યો. કેનાલના પાણીને કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું. મોઢામાં આવેલો કોડિયો છીનવાઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની હતી. શિયાળાની કડકડતી ઠંડીમાં રાતના પાવરમાં ડામા ટીચીને વાધરોડાના ખેડૂતોએ પરસેવો પાડી રાત દિવસ કાળી મજૂરી કરીને ખેતરોમાં અજમો એરંડા સહિતના પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ નર્મદા વિભાગ તંત્રની બેકાળજીને કારણે માઇનોર કેનાલમાં ગાબડું પડી જતા કેનાલની આસપાસની અંદાજે 30 વીઘા જમીનમાં કેનાલના તમામ પાણી ફરી વળ્યા. અગાઉ પણ આ વિસ્તારમાં ગાબડા પડવાના અનેક બનાવો બની ચૂક્યા છે. ખેડૂતો દ્વારા નર્મદા વિભાગમાં કેનાલ રિપેરિંગ માટે વારંવાર અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ નર્મદા વિભાગના અધિકારીની પારાવાર બેદરકારી સામે ખેડૂતો લાચાર બની ગયા અને ફરીવાર ઉભા પાક પર બેદરકારીના પાણી ફરી વળ્યા.